નમસ્કાર મિત્રો હું પટલ પેસ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું દોસ્તો આજે આપણે ધોરણ દસ ગણિતની અંદર એક સરસ મજાનો દાખલો શીખવાના છે દાખલાની રકમ આ પ્રમાણે છે નીચેની આકૃતિમાં ત્રણ અર્ધ વર્તુળો છે જો ઓ એ બરાબર ઓ બરાબર બે સેન્ટીમીટર હોય તો રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેન્ટીમીટર થાય મિત્રો અહીંયા આગળ આપણી પાસે ત્રણ અર્ધવર્તુળો છે એક આ અર્ધવર્તુળ છે બ્લ્યુ રંગનું દેખાય છે તમને બીજું આ એક અર્ધવર્તુળ છે અને ત્રીજું આ અર્ધવર્તુળ છે આ બે અર્ધવર્તુળો સરખા છે હવે ઓ એ બરાબર ઓ બી આપ્યા છે અને એ બે સેન્ટીમીટર છે આ ઓ એ અને આ ઓ બી જે છે એ બે સેન્ટીમીટર છે તો આપણે આ રેખાંકિત ભાગનું અથવા તો બીજી રીતે કહું તો આ ત્રણેય અર્ધવર્તુળોનું ક્ષેત્રફળ શોધવાનું છે ચાલો દાખલો કઈ રીતે શોધી શક ગણી શકાય તે જોઈએ સૌથી પહેલાં અહીં આગળ ત્રણ અર્ધવર્તુળો છે એટલે હું આવું લખી શકું કે આ જે પહેલું અર્ધવર્તુળ દેખાય છે આ ઉપરનું મોટું એની જે ત્રિજ્યા જે છે એને હું આર કહું છું આ અર્ધવર્તુળની ત્રિજ્યા આર છે બીજી રીતે કહું તો ઓ કહી શકાય એને ઓ એ પણ કહી શકાય અને એનું માપ આપણને આપેલું છે જુઓ ઓ એ બરાબર ઓ બરાબર બે સેન્ટીમીટર એટલે આ મોટા અર્ધવર્તુળની ત્રિજ્યા જે છે એ બે સેન્ટીમીટર થશે હવે આપણે આ નાના અર્ધવર્તુળનો વિચાર કરીશું તમે જોઈ શકો છો કે આ મોટું અર્ધવર્તુળ છે એની આ ત્રિજ્યા જે છે એ બે સેન્ટીમીટર છે તો નાના અર્ધવર્તુળ માટે આ શું થશે એ એનો વ્યાસ થઈ જશે તમે જોઈ શકો છો મોટા અર્ધવર્તુળની જે ત્રિજ્યા છે એ નાના અર્ધવર્તુળનો વ્યાસ થઈ જશે તો આની ત્રિજ્યા જે છે એને હું આરટુ કહીશ અને ની કિંમત કેટલી થશે આર ની કિંમત બે સેન્ટીમીટર થશે એ જોઈ શકો છો તમે તો આર્ટોની કિંમત એનાથી અડધી થશે કેમ કે મોટા વર્તુળની ત્રિજ્યા મોટા વર્તુળની ત્રિજ્યા જે છે નાના વર્તુળનો વ્યાસ થશે એટલે એનાથી અડધી કરીએ તો આપણને ત્રિજ્યા મળે એટલે આ આર ટુ જે છે એના બરાબર એક સેન્ટીમીટર થશે અને આ પણ સેમ છે અર્ધવર્તુળ આના જેટલું જ છે એટલે આને હું આર્થિક કહી દઉં માની લો કે તો એની ત્રિજ્યા પણ એક સેન્ટીમીટર થશે હવે અર્ધવર્તુળ ત્રણેય અર્ધવર્તુળના ક્ષેત્રફળોને આપણે ભેગા કરી દઈએ છીએ તેનો સરવાળો કરીએ તો આપણને કુલ ક્ષેત્રફળ મળી જશે તો રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ બરાબર પહેલું અર્ધવર્તુળનું ક્ષેત્રફળ વત્તા બીજા આ પહેલું અર્ધવર્તુળ છે એનું ક્ષેત્રફળ વત્તા બીજું અર્ધવર્તુળનું ક્ષેત્રફળ વધતાં ત્રીજું અર્ધવર્તુળનું ક્ષેત્રફળ પહેલાં અર્ધવર્તુળનું ક્ષેત્રફળ થાય પાયાર વન સ્ક્વેર આને આર વન કીધા છે એટલે પાયર વન સ્ક્વેર આખા વર્તુળનું ભાગ્યા બે એટલે અર્ધવર્તુળ થઈ જશે એવી જ રીતે આ અર્ધવર્તુળ જે છે એ પાયા ટુ સ્ક્વેર થશે અને અર્ધવર્તુળ છે એટલે છેદમાં બે આવશે અડધું કરવું પડે ને અને એવી જ રીતે આ ત્રીજું અર્ધવર્તુળ આનું ક્ષેત્ર પણ આર વનની જગ્યાએ કેટલા આવશે આ મોટું અર્ધવર્તુળ છે અહીં ત્રીજા અહીં આપ્યા છે આપણને બે અહીં આર ટુની જગ્યાએ એક આવશે અને આર થ્રીની જગ્યાએ એક આવશે ચાલો કિંમતો મૂકી દઈએ આર વનની જગ્યાએ બે આર ટુ અને આર થ્રીની જગ્યાએ આવશે એક એક હવે બેનો વર્ગ કરીશ તો ચાર અને આગળ પાય છે એટલે ચાર પાય છેદમાં બે ચાર પાય છેદમાં બે એકનો વર્ગ એક જ થાય મિત્રો એટલે એક પાય છેદમાં બે એટલે પાય બાય ટુ પ્લસ પ્લસ એવી જ રીતે અહીંયા પણ પાય બાય ટુ આવશે હવે અહીંયા આગળ હું બે ચોક આઠ કરીશ છેદમાં બે છે ઉપર ચાર છે બે ચોક માફ કરશો બે ચાર કરીશ એટલે આવશે બે પાય આનું સાદુ આવશે ચાર ભાગ્યા બે એટલે બે એટલે બે પાય અને પાય બાય ટુ વધતા પાય બાય ટુ પાય બાય ટુ પાય બાય ટુ થશે પાય એટલે બે પાય વધતા પાય થશે હવે હું બે પાયની અંદર એક પાયો ઉમેરીશ તો ત્રણ પાય થશે આ રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ બરાબર ત્રણ પાય ચોરસ સેન્ટીમીટર થશે કેમકે આ માપ જે છે સેન્ટીમીટર માપ્યું છે